આગળ વધીએ. મારાથી પહેરાશે આ ધાન્ય મને પચશે ને ભાવશે ને આવે ઠેકાણે રહેવામાં મને કઈ હરકત નહીં પડે. આ માણસના માસના 2 રૂપિયાના ખર્ચના નિર્વાહથી થાય છે. લુગડા, ખાવાનું અને માટલા લાકડા સુદ્ધાંત 12 માસે એ 24 રૂપિયા થયા. તે 4% પ્રમાણે 600 રૂપિયાનું વ્યાજ થાય. પિતાજી મને કન્યાદાનમાં એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાનું ઠારશે. ત્યારે આ તો એ રકમ પણ નહીં જોઈએ. એટલા રૂપિયા પિતાજી એમને પોતાને નામે રાખવા હોય ત્યાં રાખે અને મને આટલું વ્યાજ અપાવે એટલે આપણે થયું. તેટલામાં તો તાગળ દિનના થાય ને કુમારી કુસુમ મી ફોલોરાનાથી પણ વધારે સુખી થાય. આ એને ઉપમા આપી છે અને જે છે કુસુમ સમજાવે છે કે આ લોકો જે રીતે જીવતા હોય છે એ કેટલા ટૂંકા ઓલામાં, એટલે કે 12 માસે 24 રૂપિયા, એમ બહુ જ થોડા રૂપિયામાં એનો જીવન નિર્વાહ ચાલે છે એમ. સુંદર કહે, તને આ બધું કોણે શીખવ્યું? હશે, હવે એ આવડ તારામાં આવી. ચાલ પછી શું કરવું છે? હવે આગળ કે તને તો આ બધું કોણે શીખ્યું? છોડ એ વાતોને, હવે આગળ મને કહી દે પાછું તારે શું કરવાનું છે. કુસુમ કહે, પિતાજીને નાત જાતની હરકત પડે નહીં ત્યાં સુધી, મને ઘરમાં રાખશે ત્યાં સુધી રહીશ. તેવી હરકત પડવા માંડશે ત્યારે? સુંદર કહે, ત્યારે શું? કુસુમ કહે, ત્યારે કે ગાંવ? કુસુમ બહેન ચાલ્યા રે ગોદાવરી, ગોદાવરી જતા તો પૈસે બેસે, પણ સુરગ્રામ સુંદર નગરીની બાવીઓ અને એવા એવા સ્થાન ક્યાં ઓછા છે. કુસુમ અહીંયા પોતે જે છે તે પોતાનું જીવન બદલાવવાની છે એની વાત કરે છે એમ. હવે મારો આ વિચાર છે એમ, જ્યાં સ્ત્રીની જાતને ભય નથી અને મનજી બંધ કરે તેને કેદ કરવાને તો સાધુજનોના કિલ્લા તૈયાર જ છે કાકી. હવે કુસુમ મીરાબાઈ થવાને તૈયાર છે એમ પોતે પોતાનો વિચાર રજૂ કરી દે છે. તે ગાસલા પોટલા ક્યારે કરવાના છે? સુંદર કહે, તે ગાસડા પોટલા ક્યારે કરવાના છે? કુસુમ કહે, આવી જાત્રા કરવાને ગાસલા પોટલા શા? શરીરનો રથ ને મનની સવારી, કુસુમ કાઢે ત્યાં સંગ, ત્યાં તો આનંદની વારી. અહીંયા કુસુમ પોતે જીવનના મોહમાયાને છોડવાની વાત કરે છે. કુસુમ કહે, એમાં કાંઈ વાંધો નથી, માત્ર વચ્ચે એક દિવસ આ બધા સ્થાન જોવા જવું છે અને ક્યાં ઠીક પડશે તેનો નિર્ણય કરી રાખવો છે. અહીં કુસુમ અને કાકીનો જે સંવાદ છે તે કહેવાનું છે કે પોતે જાત્રા કરવાનું. કુસુમ પોતાના મનનું ધાર્યાનું કહે છે કરવાનું. સુંદર પણ કહે છે કે એની કાકી શીખવાડે છે કે પિતાજી ઘરમાં ત્યાં રાખે ત્યાં સુધી તો રહેવું છે ને એમ, તારે આ સાધ્વી જીવન જીવવું છે પણ તારા પિતાજી કે ત્યાં સુધી તો રહેવાનું ને એમ. કુસુમ કહે, એમાં કંઈ વાંધો નથી, માત્ર એક દિવસ આ બધા સ્થાન જોવા જવું છે, ક્યાંક ઠીક પડશે તો તેનો નિર્ણય કરી રાખવો છે એમ કરીને કુસુમ પોતાનો વિચાર રજૂ કરે છે. સુંદર કહે, તે ક્યારે? કાકી પૂછે છે. કુસુમ કહે, કાંઈ નિમિત્તે પ્રસંગ આવશે. સુંદર કહે, કુસુમ હવે ઘરમાં આવવું છે કે નહીં? કુસુમ કહે, હાસ તો, હવે ઘર અને આશ્રમ 2 કુસુમને મન સરખા છે ને પિતાજી અને ગુણિયલ એ 2 શિવ પાર્વતી જેવા છે. ગુણિયલ એટલે એની માતાનું નામ છે અને પિતાજીને ઉપમા આપે છે. તેના મંદિર જેવું આ ઘર આશ્રય આપશે ત્યાં સુધી ત્યાં જ આનંદ છે કાકી. કુસુમનું આયુષ્ય હવે તપોમય સમજવું. મીરાબાઈનો કાળો કામળો કુસુમને ગમ્યો છે, એને સંસારના બીજા રંગ લાગે નહીં ને ટાઢમાં ઓઢાય.
આમ કરી કુસુમ પોતાનો રસ્તો પોતાની કાકીને જે મનના વિચાર છે તે કહી દે છે. સુંદર કહે, કુસુમ, કન્યાઓને વિદ્યા આપતા પહેલાં જ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર તારા દ્રષ્ટાંતથી વધારે સમજાશે. એ કહે છે કે એટલા માટે જ પહેલાં ભણાવતા નહીં, શા માટે? અને બીજા મા બાપ પોતાની કન્યાઓને વિદ્યા આપતા તારા દ્રષ્ટાંતથી ડરશે અને તે બાપડીઓને વિદ્યા નહીં મળે. તું જો આવું કરીશ, ભણી ગણીને જો સંસાર ત્યાગવાની વાત કરીશ તો બીજા એની છોકરીઓને ભણાવશે નહીં. એ સર્વ સંસારનું પાપ કુસુમ તારે માથે. શું કહે છે? આ તું વિચારો જે રજૂ કરે, તને તારા પિતાએ ભણાવી ગણાવી હવે કહે છે ત્યાં તારે પરણવું નથી, તું તારા સંસાર છોડવાની વાત કરે છે, આ બધું જ પાપ તને લાગશે. માતા પિતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને, કાકીને સંભાળજે. હવે કાકી કહે છે કે આ તારી હદ થઈ ગઈ, આવું તારે કરવું જોઈએ નહીં. હવે તારી જે અગમચેતી આપે છે કે તારી તું જરા વધારે હોશિયારી દેખાડે છે અથવા તો વધારે જે તો કાંઈ તારો નિર્ણય લીધેલો છે તે કોઈ વાર તને પસ્તાવો થશે. ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર ચાલી ગઈ. આમ કાકીને થોડું દુઃખ પણ લાગ્યું છે એટલે તે ચાલી ગઈ. આંખોમાં પાણી આવી ગયા. કુસુમ ઓઠે આંગળી મૂકી પાછળ ઊભી રહી. તેનું મુખ કમળ કાકીની છેલ્લી શબ્દવૃષ્ટિના પ્રહારથી નમી ગયું. છેલ્લે જે કહેતા ગયા કે તું સંસારને દુઃખી કરશ એટલે તું પસ્તાઈશ, ત્યારે એ વાત જે છે એ શબ્દવૃષ્ટિનો પ્રહાર કહેવાય કે તું પણ પસ્તાઈશ, એમ કાકીએ કીધું ને. એમ નવા ઊંડા વિચારમાં પડી જાય તે ધીમી ધીમી ચાલવા લાગી. આમ તે ઊંડા વિચારમાં પડીને ચાલવા લાગે છે. તેના મનના પ્રબળ તાપને દેખી બહારનો તાપ હારી જતો હોય અને એવા તાપવાળી સુંદર બાળાને વધારે તાપ ન આપવો એવી સૂર્ય કે મેઘને દયા આવતી હોય તેમ એક વાદળું સૂર્યની નીચે આવી ગયું. આમ પોતે પોતાની વાત જે છે એનો અહીંયા પ્રબળ તાપ અને બહારનો તાપ વળી સુંદર સૂર્ય અને મેઘ એ ઉદાહરણ અને વિશેષણો છે અને કુસુમના મ્લાન શરીર ઉપર છત્રની છાયા થઈ. એટલે કે કુસુમે જે પોતાનું શરીર જે છે જે કઠણ તપ કરીને વાળવાનું મ્લાન એટલે કે કરમાઈ ગયેલું આ શરીર કેવું થઈ ગયું છે, કરમાઈ ગયા શરીર ઉપર શેની છાયા થઈ, તો કે છત્રની છાયા થઈ. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મારો આ પ્રયાસ રહ્યો, લાગે છે આપને સમજાઈ ગયું હશે અને આગળ આના મોટા પ્રશ્નો આપ લખી લેશો. નેક્સ્ટ ચેપ્ટર હવે આપણે જે છે તે વ્યાકરણનું કરીશું. આમાં કંઈક પણ હોય, પ્રશ્ન હોય, ન સમજાયું હોય તો આપ મને વોટ્સએપ પર મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.